હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેલેક્સીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે નવોદયની અંદર પ્રકરણ 3 એટલે કે વિભાજ્યતાની ચાવી સમજવા પ્રયત્ન કરવાના જઈ રહ્યા છીએ. ખાસ બાળકો જે નવા હોય એને મારો સંખ્યાજ્ઞાન 1 અને સંખ્યાજ્ઞાન 2 નો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. અને વિભાજ્યતાની ચાવી છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર? તો એ એક્ઝામ માટે એમાં એના આધારે કેવા દાખલા પૂછાશે એ આપણે પણ જોઈએ. પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ, બરાબર? વિભાજ્યતાની ચાવી સમજતા પહેલા આપણે અવયવ અને અવયવી વિશે થોડુંક માહિતી મેળવી લઈએ. આપણને ખ્યાલ છે કે અવયવ એટલે શું, બરાબર? સંખ્યાજ્ઞાન 2 ની અંદર આપણે અવયવ વિશે કીધું હતું અને અવયવી, બરાબર? આ બંને વચ્ચે આપણે સમજી લઈએ. અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યા છે એ આપેલ સંખ્યાનો અવયવ છે એમ કહેવાય. તો આમાં બે પ્રશ્ન નીકળે, સૌથી નાનો અવયવ કયો? સૌથી નાનો અવયવ પૂછે કોઈ પણ સંખ્યાનો નાનો, તો નાનો અવયવ આવશે 1. ખાસ નોંધવાનો. સૌથી મોટો પૂછે, ખાસ સૌથી મોટો અવયવ તો સંખ્યા પોતે. આપેલ સંખ્યા હોય એ જે સંખ્યા એ પોતે એનો અવયવ છે એમ કહેવાય છે. હવે અવયવ એટલે આપેલ સંખ્યા, દાખલા તરીકે આપણે વાત કરી રહ્યા છીએ 12 ના અવયવ. અહીંયા આપણે જોઈએ કે 12 ના અવયવ પાડો. તો પહેલી વસ્તુ જે વ્યાખ્યા છે એના આધારે આપણે સમજીએ, જેની શરતો છે તો એ અવયવ છે 1 અને 12 ની વચ્ચેની સંખ્યા છે. પહેલી વસ્તુ 13, 14, 15, 12 નો અવયવ હશે નહીં. શરત 1 કઈ? કે સૌથી નાનો અવયવ 1 છે, ઓકે, અને સૌથી મોટો અવયવ 12. એટલે મોટો મોટો અવયવ કયો? 12 છે, સંખ્યા પોતે છે, બરાબર? એનાથી મોટો અવયવ એનો હશે નહીં. હવે પ્રશ્ન રહે આની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો એક પછી આવશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો મિત્રો શું કહેવાય? વ્યાખ્યા એમ કે છે કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યા આપેલ સંખ્યાનો અવયવ છે. એનો મતલબ એમ થશે કે 2, 4, 6, 8 જે આપણે છે, બરાબર, 2, 3, 4, 5, 6, 7, 8 એને 12 વડે જોઈએ કે 12 છે એને આપણે 2 વડે ભાગીએ તો 2, 6, 12, ઓકે, 2 વડે ભાંગ્યા તો એનો મતલબ એમ થાય છે કે નિશેષ શૂન આવે છે, 2 વડે ભાગી શકાય. એટલે 2 છે એનો અવયવ છે અને 6 પણ એનો અવયવ છે, 6, 2, 12, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ 12 ને 3 વડે, 3, 4, 12, ઓકે, તો 3 વડે પણ નિશેષ ભગાડ્યા એટલે 3 પણ એનો અવયવ આવશે અને 4, 3, 12 એટલે 4 પણ એનો અવયવ આવે છે. પછી 5 જોઈએ કે 12 ને 5 વડે, 5, 2, 10, શેષ કેટલી વધે છે? 2, માટે 5 એનો અવયવ છે નહીં. ખાસ નોંધજો બાળકો, આવા દાખલામાં આપણે અવયવની અંદર ખાસ આવી એમ કહેવાય કે નાની નાની બાબત આપણે ભૂલ ન થવી જોઈએ, બરાબર? હવે 12 ના અવયવ કેટલા પડ્યા? તો કે 7 પણ નહીં આવે, 8 ને 9 ને 10 ને 11 નહીં આવે. તો 12 ના અવયવ કેટલા પડ્યા? તો 1, 2, 3, 4, 6 અને આવે છે 12. તો મિત્રો ખાસ નોંધી લેજો 12 ના અવયવ. પરીક્ષામાં શું પૂછે કે 12 ના અવયવોની સંખ્યા પૂછી નાખે, અવયવ નહીં, અવયવોની સંખ્યા. તો અહીંયા અવયવોની સંખ્યા આપણે પૂછે, અવયવોની સંખ્યા પૂછે તો આના જવાબમાં ઓપ્શન આપે 6, 2, 12 અને 3. તો એનો મતલબ થાય આનો જવાબ આવશે 1, 2, 3, 4, 5 અને 6. અવયવોની સંખ્યા કેટલી છે? ટોટલ 6. પરીક્ષામાં આવું પણ ઘણી વાર પૂછાય છે કે અવયવ આપે 36 ના અવયવોની સંખ્યા કેટલી છે, તો આપણે અવયવ પાડવાના અને એની સંખ્યા ગણી લેવાની ટોટલ કેટલા થાય છે. તો આ રીતે અવયવ આપણે શીખ્યા. હવે અવયવ એટલે શું? તો કે જે સંખ્યા છે એના ગુણકમાં આવતી હોય. દાખલા તરીકે 5 ના અવયવી પૂછે, બરાબર, અવયવી, તો 5 ના અવયવી શું આવશે? તો કે 5, 10, 15, 20, 25 એટલે 5 ના ગુણકમાં આવે. એટલે કે 5 વડે જે એમ કહેવાય 5 ના પાડામાં જે બધી સંખ્યા આવે એનો અવયવી છે, બરાબર? તો સૌથી નાનો અવયવી પૂછે તો આમાં શું આવશે? સૌથી નાનો પૂછે તો સૌથી નાનો આવે સંખ્યા પોતે. જે સંખ્યા છે એ સંખ્યા શું છે? પોતે, એ નાના નાનો અવયવી છે. મોટો પૂછવામાં આવે સૌથી મોટો, તો મોટો અવયવી મળે નહીં, કેમ કે અવયવી અનંત સુધી, કેટલા સુધી છે? અનંત સુધી આવે. એટલે મતલબ સૌથી મોટો અવયવી પૂછવામાં આવે તેનો જવાબ 1 પણ નહીં, બરાબર? ખાસ નોંધી લેજો. જે રીતે પરીક્ષામાં પૂછે સૌથી નાનો અવયવ, સૌથી મોટો અવયવ, અવયવમાં હોય મોટા મોટો સંખ્યા પોતે, પણ અવયવીમાં જવાબ આપે કે સૌથી નાના સૌથી મોટા મોટો અવયવ, દાખલા તરીકે 18 નો મોટામાં મોટો અવયવ, અવયવી ખાલી જગ્યા છે, ઓપ્શન આપે 1, ઓપ્શન બી 9,
ઓપ્શન સી બરાબર. એટલે કે ત્રણ, ત્રણ ની અંદર પૂછવામાં આવે કે 18 અને ઓપ્શન ચાર માં પૂછે એક પણ નહીં, એક પણ નહીં. જો મિત્રો ખાસ જો નોંધવાનું છે, 18 નો મોટા મોટો અવયવ પૂછ્યો તો 18 એક અવયવી પૂછ્યો હોય એટલે મોટા મોટો કોઈ દી મળે નહીં, એક પણ નહીં જવાબ આવે આ બરાબર. ખાસ નોંધી લેજો, આ રીતે ભૂલ ન થાય એક્ઝામમાં. હવે આપણે ખાસ આપણે સમજવા જઈ રહ્યા છીએ કે વિભાજ્યતાની ચાવી. તો ખાસ વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે એ આપણે સમજી લઈએ. તો કે વિભાજ્યતાની જે ચાવી છે મિત્રો, એને આપણે ત્રણ ભાગમાં વહેંચી નાખશું. કેમ કે એકદમ સરળતાથી સમજવા માટે પહેલા આપણે વિભાજન ચાવી બે સમજશું, પછી ચાર અને આઠ. ખાસ નોંધી લેજો, સૌ પ્રથમ આપણે બે ની ચાવી, બે ની ચાવી શું કે છે આપણે સમજી દઈએ બરાબર. જે સંખ્યાનો એકમ નો આંક, જે સંખ્યાનો એકમ નો આંક, ખાસ નોંધજો બાળકો, એકમ નો આંક બે ચાર છ આઠ શૂન્ય હોય બરોબર, અથવા તો બેકી કીધું કે જે સંખ્યાનો એકમ નો આંક બેકી હોય એવી તમામ સંખ્યાને બે વડે વિભાજ્ય છે એમ કહેવામાં આવે છે. બાળકો ખાસ નોંધી લેજો કઈ રીતે આમાં પૂછાય કે આ જે સંખ્યા આપી 63,326, તો આમાં શું જો આ સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં પરીક્ષામાં પૂછાય, તો એનો મતલબ આપણે આ સંખ્યાને જોવાની, આપણે જોવાનો એકમ નો એકમ નો અંક 6 છે, એનો મતલબ કે 2, 4, 6, 8 માં આવી ગઈ શરત મુજબ આપેલ સંખ્યા છે બે નો વડે વિભાજ્ય છે. પણ જો આમ કીધું હોત તો 1,5,37,001, તો એકમ નો અંક 1 છે, એનો મતલબ કે આપેલ સંખ્યા બે વડે વિભાજ્ય નથી. ખાસ નોંધી લેજો એકમ નો અંક આવ્યો છે 1, માટે વિભાજ્ય છે નહીં બરાબર. હવે આપણે આગળ જોઈએ. ખાસ નોંધી લે, ચાર ની ચાવી શું કહેવા માંગે છે, ચાર ની ચાવી બરાબર. ચાર ની ચાવી કેમ કહેવા માંગે છે, જે સંખ્યાના જે સંખ્યાના એકમ અને દશક ની સંખ્યા દ્વિઅંકી, ખાસ મિત્રો યાદ રાખો દ્વિઅંકી એટલે બે અંક વાળી બને છે, દ્વિઅંકી સંખ્યાને જો ચાર વડે નિશેષ ભાગી શકાય બરાબર, ચાર વડે, તો તે સંખ્યા ચાર વડે વિભાજ્ય છે એમ કહેવાય, ચાર વડે વિભાજ્ય છે એમ કહેવામાં આવે છે. ખાસ આપણે એની જે વ્યાખ્યા છે એને સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા આપે બરાબર, 5,954 ની વાત કરવામાં આવે બરાબર, 5,954 ખાસ આપણે આ નોંધીએ બરાબર. તો આની અંદર શું કહેવા માંગે છે, એના એકમ અને દશક ના અંક, જે એકમ નો અંક કયો છે આ, દશક નો અંક કયો છે આ, તો આ જે બે અંક છે મિત્રો 5,954, તો આ બંને અંક ને આપણે કેટલા વડે ભાગવાના, કેટલા વડે, તો કે એને આપણે ચાર વડે નિશેષ ભાગવાના. ખાસ શું કીધું છે, નિશેષ જોઈ લે, અહીંયા નિશેષ ભાગવા એટલે 4 × 1 = 4, 1 = 14, 4 × 3 = 12, એનો મતલબ શેષ બે આવે, નિશેષ ભગાણા નહીં, માટે આપેલ સંખ્યા છે ચાર વડે વિભાજ્ય નથી. પણ આ જોઈએ તો 6,316 બરાબર, એનો એકમ નો અંક શું છે, એકમ 6, દશક 2, એટલે આ બંને સંખ્યા કેવી બની, 16 બની, તો 16 બની તો ચોકે ચોકે 16, એટલે એનો મતલબ એકમ નો નિશેષ ભાગી શકાય, તો હા, તો આપેલ સંખ્યા છે ચાર વડે વિભાજ્ય છે એમ કહેવામાં આવે છે. મિત્રો ઘણી બધી લાંબી રકમ આવે, આગળ અહીં કદાચ રાખી દે 8, 9, 7, 3, 1, 2 બરાબર, ગમે એવી લાંબી સંખ્યા હોય, આપણે એકમ અને દશક માં કેટલા છે, એકમ અને દશક નો અંક 12 આવી ગયો, અહીં ગમે એવી લાંબી સંખ્યા હોય, એકમ નો અંક આપણે જોઈએ, દશક ને જોઈએ, અને વડે સંખ્યા કઈ બની, 12, તો 12 છે એને ચાર વડે ભાગો, 4 × 3 = 12, ઓકે, તો આ શું કહેવાય છે, ચાર વડે વિભાજ્ય છે એમ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે સમજીએ આઠ ની ચાવી પણ કઈક આ રીતે જ કહે છે, જે સંખ્યાના એકમ દશક અને શતક, ખાસ મિત્રો એકમ દશક અને સો અથવા શતક લખે, શતક વડે ની જે ત્રિઅંકી સંખ્યા બને છે બરાબર, ત્રિઅંકી સંખ્યાને જો 8 વડે
નિશેષ ભાગી શકાય. બરોબર, જો આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આઠ વડે વિભાજ્ય છે તેમ કહેવામાં આવે છે. ખાસ મિત્રો અહીં નોંધવાનું છે, જે રીતે ચાર ની ચાવીમાં જોયું એકમ અને દસમ નું લીધો, આની અંદર આપણે શું જોવાનું છે, એકમ દશક અને શતક સુધી લેવાની છે. 5984 આપણે ઉદાહરણ લઈએ, બરાબર, તો આમાં શું જોવાનું, એકમ દશક અને સો, એકમ દશક અને સો, તો આ ત્રણેય અંક લેવાના છે. એટલે 900 ને કેટલા બીના 84. ખાસ આપણે કોઈ દિવસ આમાં સ્થાન બદલાવવા નથી, આ આઠ ને આપણે એકમ અને એક ને દસ, એકમ ને દસ, એવી રીતે સ્થાન બદલાવવા નથી. જે સ્થાન છે એ સ્થાનમાં જ આપણે સંખ્યા બનાવવાની, ત્રણ અંકની, જે સો, દશક અને એકમ, ને એને કેટલા વડે ભાગવાના છે, આઠ વડે. આઠે કામ આઠ, આઠ દુ સોળ, બે વેદા આઠ તેરી ચોવીસ, ઓકે. એનો મતલબ એમ થશે કે આપેલ સંખ્યા છે એ આઠ વડે વિભાજ્ય છે એમ કહેવાય. ક્યારેક મિત્રો એવું પણ બની શકે કે આ રીતે જોઈએ 11,312, તો આ જે સંખ્યા છે એને આપણે કેટલા વડે ભાગવાના, તો આઠ વડે. કેટલા વડે, ત્રણ, 312 છે ને આપણે આઠ વડે, ગમે એવી અહીંયા કદાચ છ હોય, પાંચ હોય, ચાર હોય, જે ગમે એવી લાંબી સંખ્યા બને, આપણે તો એકમ દશક અને શતક આ જે સંખ્યા લઈ લેવાની એને આપણે આઠ વડે વિભાજ્ય છે તો આઠ વડે ભાગી નાખવાના. આઠ તેરી ચોવીસ, આઠ ચોક 32, આઠ તેરી ખાસ મિત્રો 24, બરાબર. અહીંયા કેટલા વધે છે જોઈએ, 11 માંથી 7 4 જશે એટલે 7, 8 9 72, ઓકે. શેષ શૂન આવી ગયો. એનો મતલબ એમ છે કે આપેલ સંખ્યા છે 11,000, આપણે સમજ 11,312, બરાબર, 11,312 છે એ કેટલા વડે, 8 વડે વિભાજ્ય છે એમ કહેવાય. ખાસ મિત્રો એક વસ્તુ આપણે જોઈએ, અહીંયા પણ કહેવાની રહી ગઈ કે ચાર ની ચાવીમાં કદાચ જો એકમના એકમ અને દશક, એકમ અને દશકમાં જો કદાચ શૂન્ય હોય બે અંક ઉપર, દાખલા તરીકે 700, બે અંકમાં શૂન્ય છે, દાખલા તરીકે 67,6700, બે અંકમાં શૂન્ય છે, તો પણ એ ચાર વડે વિભાજ્ય છે. ખાસ બાળકો આપણે નોંધી લેજો, કદાચ આપણે વાત આગળ કરતા રહી ગઈ. અહીંયા જોઈએ આપણે આઠ ની ચાવી, આ ચાર ની ચાવી ની વાત કરીએ આપણે, હવે આપણે આઠ ની ચાવી ની વાત કરી લઈએ કે એકમ દશક અને સો ત્રણેય અંકમાં શૂન્ય હોય, દાખલા તરીકે 74,000, બરાબર, એના એકમ દશક ત્રણેય અંકમાં શૂન્ય છે, બરાબર, તો પણ ત્રણ અંકમાં શૂન્ય હોય તો આપેલ સંખ્યા છે આઠ વડે વિભાજ્ય છે એમ કહેવાય. ખાસ અહીંયા લખી લેજો, એકમ દશક અને શતક ત્રણેય અંકમાં જો શૂન્ય હોય તો પણ એ આઠ વડે વિભાજ્ય છે એમ કહેવાય છે, બરાબર. હવે આના આધારે આપણે આગળની ચાવી જોઈએ. આના દાખલા છે મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ખાસ કે કેવા દાખલા પૂછે, બરાબર. અત્યારે આપણે વિભાજ્યતાની ચાવીની જે સંકલ્પના એટલે વ્યાખ્યા છે એ આપણે સમજી લઈએ. હવે આપણે સમજવાના છે પાંચ ને દસ. મિત્રો ખાસ એકદમ ઈઝી છે, પાંચ ની ચાવી અને દસ ની ચાવી બંને ચાવી આપણે એકદમ સરળ છે, ખાસ સમજી લઈએ. પાંચ ની ચાવી શું કહેવા માંગે છે, બરાબર, જે સંખ્યાનો એકમનો અંક, અહીંયા યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય અથવા શૂન્ય હોય, બરાબર, પાંચ હોય અથવા શૂન્ય હોય, બરાબર, પાંચ હોય અથવા શૂન્ય હોય, તો આવી તમામ સંખ્યા પાંચ વડે વિભાજ્ય છે. અને દશકનો જે સંખ્યાનો, દસ ની જોઈ લે, જે સંખ્યાનો એકમનો અંક ખાસ શૂન્ય હોય અથવા ડબલ શૂન્ય હોય, બરાબર, તો પણ એ દસ વડે વિભાજ્ય છે એમ કહેવાય છે, બરાબર. આ વ્યાખ્યા તમે ખાસ લખી લેજો, અહીંયા આપણે યાદ રાખીએ કે 32 35, બરાબર ને, 3,235, તો એનું એકમ નામ શું છે, પાંચ, તો આપેલ સંખ્યા કેવી છે, પાંચ વડે વિભાજ્ય છે, બરાબર, છે ને સરળ. અહીંયા આપણે લખીએ 67,330, બરાબર, તો આના એકમ નામ શું છે, શૂન્ય, માટે આ કેટલા વડે વિભાજ્ય છે, પાંચ વડે વિભાજ્ય છે. હવે દસ ની વાત કરીએ, બરાબર, 6,700, એકમ અને દશક બંને સ્થાન કેવા છે, અથવા એક શૂન્ય હોય તો બે શૂન્ય છે, બરાબર, ઓકે, નો પ્રોબ્લેમ. તો આવી સંખ્યા કેવી છે, દસ વડે વિભાજ્ય છે. અથવા આમ વધ 4,550, એકમમાં એક શૂન્ય છે તો પણ એ દસ વડે વિભાજ્ય છે, ખાસ નોંધી લેજો, બરાબર, ભૂલ થાય નહીં. હવે પછી આપણે સમજી લઈએ 3, 6 અને 9 ની વિભાજ્યતાની ચાવી આપણે સમજી લઈએ, બરાબર. ખાસ આપણે જોઈએ 3, 6 અને 9. મિત્રો ત્રણ ની ચાવી શું કહેવા માંગે છે, ત્રણ ની ચાવી સમજી લે, જે સંખ્યાના
અંકોનો સરવાળો. ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને ત્રણ વડે વિભાજ્ય છે તેમ કહેવાય છે. મિત્રો શું કહેવાય છે, જે સંખ્યા આપી છે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને, બરાબર, જે એટલે કે આપેલ સંખ્યા. તો આ કઈ સંખ્યા આપી છે, દાખલા તરીકે 362, બરાબર, ખાસ નોંધી લેજો 362 આપણે જોઈએ, બરાબર. તો આપેલ જે સંખ્યા છે, બરાબર, એના અંકોનો સરવાળો, ખાસ આપણે અંકનો સરવાળો 3 + 6 + 2, બરાબર. પેલા કીધું આપેલ અંકોના ત્રણ અંકોનો સરવાળો, તો સરવાળો કેટલો થાય, 6 ને 3 9 10 ને 11 આવ્યા. ઓકે, એને ત્રણ વડે, એના એને કેટલા વડે ભાગવાના છે, 11 ને કેટલા વડે, 3 3 9 3 4 5, તો 3 3 9 એટલે 2 વિધિ શેષ. ઓકે, તો આ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે નહીં, ખાસ નોંધી લેજો 3 વડે વિભાજ્ય છે નહીં. દાખલા તરીકે બીજું ઉદાહરણ 381, બરાબર. તો આ 381 માં જોઈએ 3 + 8 + 1, 3 ને 8 11 ને 12, તો 12 ને આવે તો 12 ને કેટલા વડે ભાગવાના છે, 3 વડે, 3 4 12. ઓકે, શેષ શું થઈ ગઈ, એનો મતલબ કે આ 3 વડે વિભાજ્ય છે. ગમે એવી સંખ્યા હોય મિત્રો, એ જે અંકોનો આપણે સરવાળો કરવાનો છે, અને સરવાળાને આપણે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ 8655, બરાબર, આ અંકોનો આપણે સરવાળો કરવાનો છે. તો કેવી રીતે થાય, 8 + 6 + 5 + 5, કેટલી સંખ્યા બને, 15 10 10 ને 6 16, 16 ને 4 20 ને 4 24, બરાબર, 24 મહિના. ઓકે, 24 ને કેટલા વડે ભાગવાના, 3 વડે, 3 6 18 3 7 21 3 8 24, બરાબર, 3 8 24, નિશેષ ભાગી શકાય. ઓકે, તો 8655 ત્રણ વડે વિભાજ્ય છે એમ કહેવાય. મિત્રો આ 3 ની 6 ને 9 ની અને 11 આ ચાવી ખાસ સમજી લેજો. હું તમને હોમવર્ક માં આપું છું, બે દાખલા કરજો, 6 9 2 1, બરાબર, આ હોમવર્ક માં છે, બરાબર, 6921 વિભાજ્ય છે કે નહીં એ જોજો. 9002 9003, બરાબર, આ બંને સંખ્યા આપું છું, 6921 9003, આ બંને સંખ્યા છે તમારે હોમવર્ક માં કરવાની છે, 3 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરી લેજો, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ છીએ 6 ની ચાવી જોઈ લે. 6 ની ચાવી એમ કહેવામાં આવે છે કે જે સંખ્યાનો, બરાબર, 6 ની ચાવી જોઈએ. પહેલી વાત તો કે જે સંખ્યાનો એકમનો અંક 2 કી હોય, પહેલી શરત છે, જે સંખ્યા છે એનો એકમનો અંક કેવો જોઈએ, 2 કી હોય, અને આપેલ સંખ્યાના અંકોનો સરવાળો, અંકોના સરવાળાને 3 વડે વિભાજ્ય હોય, કેટલા વડે, 3 વડે વિભાજ્ય હોય, તો તે સંખ્યા 6 વડે વિભાજિત છે એમ કહેવાય. ખાસ મિત્રો વિભાજિત છે એમ કહેવાય. કઈ રીતે સમજી લે, પેલા વસ્તુ આપણે સમજે ખાસ, કે ભાઈ કોઈ પણ સંખ્યા આપે, બરાબર, દાખલા તરીકે 534, બરાબર, 534, તો પહેલી શરત કોઈ કઈ છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 કી હોવો જોઈએ, 2 કી છે, હા, પછી આપેલા જે સંખ્યા છે એના અંકોનો સરવાળો, આનો અંકોનો સરવાળો કેટલો થાય, 5 + 3 + 4, કેટલો થશે, 5 ને 3 8 8 ને 4 12, ઓકે, 12, એને કેટલા વડે વિભાજ્ય છે, 3 વડે. ખાસ આમાં પણ 3 વડે જ છે, જો મિત્રો 3 ની ચાવી માં 3 વડે વિભાજ્ય હતું, અને 6 ની ચાવી છે એમાં પણ 3 વડે જ વિભાજ્ય કરવાના, 3 વડે, 3 4 12. જોયા, એવો શબ્દ વાપરે છે કે 3 વડે ગુણકમાં, 3 ના ગુણકમાં આવતી હોય એવી તમામ સંખ્યા 6 વડે વિભાજ્ય, ગુણક એટલે 3 ના પાળામાં, 3 4 12 થઈ ગયું. કેટલું સરળ છે. ત્યાર પછી આપણે ઉદાહરણ કરીએ કે 2836, તો મિત્રો અહીંયા જોઈ લે, પહેલી સંભાવના કઈ હતી મિત્રો, કે ભાઈ એકમનો અંક કેટલો હોવો જોઈએ, 2 કી, એકમનો અંક ખાસ શું જોવાનું, 2 કી છે. ઓકે, તો એ 6 ની 4 ની અંદર આપણે નજીક છે જવાબ. હવે આપણે આગળ જાય તો કે 2 + 8 + 3 + 6, આ 4 4 અંકનો સરવાળો કરો, બરાબર, તો કેટલો થાય, 6 ને 6 2 ને 8 10 10 ને 13 ને 6 19, કેટલા થયા, 19. 19 ને કેટલા વડે ભાગવાના છે, 3 વડે. ખાસ મિત્રો 3 વડે ભાગીએ તો શું જવાબ આવે, 3 3 6 18, એટલે શેષ આવી 1. એનો મતલબ કે આપેલ સંખ્યા છે 3 વડે વિભાજ્ય નથી,
કેમ કે એકમ નો અંક ભલે બે હોય પણ એના અંકોનો સરવાળો છે એ ત્રણ નો ગુણક છે, માટે સવડે વિભાજ્ય ન ગણાય. આ રીતે પણ દાખલા પૂછાય તો ખાસ આપણે જોઈજો. બરાબર, હવે આપણે આગળ જઈએ કે નવ ની ચાવી શું કે છે. બરાબર, નવ ની ચાવી, નવ ની પણ ચાવી છે ને મિત્રો, ત્રણ અને નવ બે સેમ જ છે. એમાં આપેલ સંખ્યાના, આપેલ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય અથવા નવ ના ગુણક માં હોય. બરાબર, નવ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા નવ વડે વિભાજ્ય છે એમ કહેવાય છે. આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 13,824 ખાસ આપણે જોઈએ. બરાબર, એની શું કહેવા માંગે છે કે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો. આ રીતે આપણે બધા અંકોનો સરવાળો જે રીતે આપણે ત્રણ ની ચાવીમાં કર્યા એ રીતે 1 + 3 + 8 + 2 + 4 અંકોના સરવાળાને કેટલા વડે ભાગવાના? 9 વડે. 3 ને 4, 4 ને 8, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 4 18. એને કેટલા વડે ભાગવાના? 9 વડે. 9 2 18. મિત્રો શેષ શું આવી ગઈ? માટે આપેલ સંખ્યા છે કેટલા વડે? 9 વડે વિભાજ્ય છે એમ કહેવાય છે. બીજી એક સંખ્યા કરીએ આપણે, 2,03,216. તો આની અંદર શું કરવાનું? 2 + 16 + 3 + 2 + 1 + 6 જેટલા સંખ્યા આપે લાંબી આપણે એનો સરવાળો જ કરવાનો છે. 2 ને 3 5, 5 ને 2 6 ને 7, 7 ને 8, 8 ને 6 14, 14 ને 9 વડે ભાગો, 9 2 18, 9 1 9, એનો મતલબ કે નવ ગુણા ગુણક માં આવતી નથી 14, એટલે 9 વડે વિભાજ્ય છે નહીં, ખાસ નોંધી લેજો. બરાબર, આ બીજી ઉદાહરણ લઈએ, હોમવર્ક માં પૂછું 8,613. આ હોમવર્ક માં પૂછું, જાતે કરજો તો તમને આવડી જાય તો ખ્યાલ આવે. બરાબર, પછી બીજું પણ આપી દે, 9,700. આ બંને ઉદાહરણ છે. બરાબર, 97,271 જે આ ઉદાહરણ છે, 2, 1 અને 2, એ 9 ની વિભાજ્ય, 9 વડે વિભાજ્ય છે કે નહીં એ જોઈ લેજો. બરાબર, હવે આપણે આગળ જઈએ, 11 ની ચાવી સમજી લઈએ, લાસ્ટ છે. બરાબર, 11 ની ચાવી એમ કહેવામાં આવે છે, જોઈ લઈએ અત્યારે. એટલે વિભાજ્યની ચાવી આપણું જે ચેપ્ટર છે, બરાબર, ખાસ આપણે પૂરું કરીએ. 11 ની ચાવી ખાસ અગત્યની છે, ઘણી એક્ઝામમાં પણ પૂછાય છે. આ 11 ની ચાવી એમ કે જે સંખ્યા છે આપેલ સંખ્યાના, ખાસ નોંધી લે, આપેલ સંખ્યાના એકી અંકો અને બેકી અંકોના સરવાળા, સરવાળાને તફાવત, સરવાળાનો તફાવત જો, ખાસ એકી અંકો અને બેકી અંકોના સરવાળાનો તફાવત જો શૂન્ય આવે, શૂન્ય હોય અથવા 11 વડે નિશેષ ભાગી શકાય તો તે 11 વડે વિભાજ્ય છે એમ કહેવાય છે. ખાસ મિત્રો અહીંયા આપણે નોંધી લઈએ કે ઉદાહરણ આપણે જોશું એટલે વધારે ખબર પડી જશે. 62,909. બરાબર, આજે એક સંખ્યા લખીએ છીએ આપણે, શું કીધું છે એમાં, એકી આપેલ સંખ્યાના એકી અંકો, ખાસ મિત્રો એકી એકી અંકો અને બેકી અંકો નું સ્થાન છે મિત્રો. અહીંયા જો આને શું કહેવાય, એકી અને બેકી, એકી બેકી, એકી બેકી. બરાબર, તો આ એકી કહેવાય. બરાબર, એકી પછી આ બેકી, બે ના સ્થાન પર છે. આ છે એકી, પછી આ બેકી, આ શું છે, એકી. તો ખાસ મિત્રો એકી અંકો અને બેકી અંકો, એકી અંકમાં કોણ આવશે તો 9 + 9 + 6, આ એકી અંક કહેવાય. એકી અંક ઉપર જેનું સ્થાન છે, બેકી અંક ઉપર જેનું સ્થાન છે એ કોણ છે તો 2 અને 0. શું છે? 2 + 0. હવે આ બધાનો સરવાળો કરવાનો, એકી અંકો અને બેકી અંકોનો સરવાળો કરવાનો. કઈ રીતે થશે? 9 2 18, 18 19 20 ને કેટલા આવ્યા? 24. બેકી અંકોનો કોણ? 2 + 0 એટલે જવાબ આવ્યો 2. પછી આગળ શું કીધું છે ખાસ જોજો, અંકોનો તફાવત, અંકોના સરવાળાનો તફાવત કીધો છે. સરવાળાનો તફાવત એટલે મતલબ થશે બાદબાકી, 24 માંથી 2 ગયા એટલે 22 આવ્યા. હવે આ 22 જે સંખ્યા છે એને આપણે શું કરવાનું? 11 વડે નિશેષ ભાગવાનું. 11 2 22 નિશેષ ભાગી શકાય છે.
બરાબર, શેષ શૂન્ય આવ્યું એનો મતલબ એમ થશે કે આપેલ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે એમ કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ 21379. મિત્રો ખાસ આ નોંધી લે, 21379 આમાં એકી અંક કયો છે ખાસ નોંધી લે, એકી અંકો એકી અંકમાં 9 આવશે, પહેલા સ્ટાર્ટ થશે 9, એક મૂકીને એક લેવાનો, પછી આવશે 3, પછી આવશે 2, ખાસ 9, 3, 9, 3 અને 2. તમને ન આવડે તો યાદ રાખો, પેલો અંક એકી હોય એક પછી એક મૂકી દેવાનો, એક લેવાનો, એમ પણ આપણે સમજી શકીએ. બેકી અંક આપણે સમજી લઈએ કયો આવશે, 7 વત્તા 1, બરાબર. 9 ને 3 કેટલા થાય, 9, 10, 11 ને 12, 12 ને 2, 14, એમાંથી કેટલા કાઢવાના, 7 ને 1, 8. ખાસ મિત્રો નોંધજો, બરાબર, 7 ને 1 થશે 8, બરાબર. હવે આ બંને નો શું કરવાનો છે, તફાવત, શું કરવાનો છે, તફાવત. હવે 14 માંથી 8 જાય એટલે 9, 10 અને આવશે 6, બરાબર. તો 6 છે એ આપેલ સંખ્યા છે અને કહેવાય કે 6 વડે 11 વડે વિભાજ્ય છે નહીં, કારણ કે 6 ને કોઈ દિવસ આપણે 11 વડે ભાગી શકાશું નહીં, એનો મતલબ કે આ સંખ્યા છે 11 વડે વિભાજ્ય છે નહીં. મિત્રો આ રીતે જ કંઈક દાખલા પૂછાય છે. અને નવોદયમાં આ જે વિભાજ્યતાની ચાવી છે, નવોદય સિવાય પણ આપણે ઘણી બધી એક્ઝામમાં પૂછાય, બરાબર. કઈ રીતે એના કેવા દાખલા નીકળે એ આપણે આના પછીનો જે વિડીયો છે, ગઈકાલના વિડીયોમાં એના ઉદાહરણ જોશું, અને પરીક્ષામાં કંઈ પૂછાના હોય એવા પણ ઉદાહરણ સાથે લઈશું. તો મિત્રો ખાસ મારો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર તો ખાસ કરજો. જે અંતરિયાળ વિસ્તારના આપણા ભાઈઓ છે, બાળકો છે, જે ઘર બેઠા તૈયારી કરી રહ્યા છે, એના સુધી આ વિડીયો મારો પહોંચવો જોઈએ એવો મારો ઉદ્દેશ્ય છે. તો મિત્રો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, અને જે હોમવર્કમાં દાખલા આપ્યા જાતે કરવાના, પ્લસ તમારી પાસે કોઈ પણ જે બુક હોય પ્રકાશનની, એ પ્રકાશનની બુકમાંથી પણ બને એટલા મહાવરો કરવા માટે પ્રયત્ન કરજો. જો તમને કોઈ દાખલો ન આવડે તો ખાસ મને કોમેન્ટમાં કહેજો, જેને કારણે આપણે તમારા પ્રશ્નનું સમાધાન થાય. તો મિત્રો આજનો આજે આ વિડીયો પૂર્ણ કરીએ. થેન્ક યુ, આભાર.